નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડૉક્ટર મયુર વરિયા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, કપાસ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ફરજ બજાવું છું. આજે આપણે કપાસ પાકમાં જે ચૂસ્યા જીવાતોનું જે ડેમેજ જે કે નુકસાન જે થાય છે એના વિશે આપણે આજે વાતચીત કરવાની છે. ત્યારે આજે કપાસ પાકમાં તો મુખ્યત્વે ચૂસ્યા પ્રકારની જીવાતની વાત કરશું, તો મુખ્યત્વે એમાં મોલોમસી, લીલા તતડિયા, સફેદ માખી, થ્રીપ્સ, કપાસમાં જે રૂપલા આવે છે, પછી રાતા ચૂસ્યા, મિલીબગ અને કથેરી, આ બધી જીવાતો છે એને આપણે ચૂસ્યા પ્રકારની જીવાતમાં આપણે સમાવેશ કરીએ છીએ. ચૂસ્યા પ્રકારની જીવાતમાં આ તમામ પ્રકારની જીવાતનું જો નુકસાનની આપણે વાત કરીએ તો નુકસાન એમાં જ્યારે ચૂસ્યા પ્રકારની જીવાત જે છે એ પાનની નીચેની સપાટીએ રહીને પાનમાંથી રસ ચૂસે છે, જેના લીધે પાન કોકળાઈ જાય છે અને પાન કોકળાઈ જાય જેના લીધે કપાસના પાકની વૃદ્ધિ અટકી જાય છે અને સારો વિકાસ થતો નથી અને પરિણામે ખેડૂતોને સારું ઉત્પાદન મળતું નથી. તો આ જે ચૂસ્યા પ્રકારની જીવાત જે છે એના માટે પણ આપણે નિયંત્રણના પગલાં અને ક્રિટિકલ સ્ટેજે જે જ્યારે પર્ટિક્યુલર સ્ટેજે આપણે જો કપાસના પાકમાં ચૂસ્યા પ્રકારની જીવાતનું નિયંત્રણ લેવું હોય તો એના વિશે પણ આપણે માહિતી આપણે મેળવવાના છીએ. તો હવે આપણે કપાસ પાકમાં જે ચૂસ્યા જીવાતોનું જે નિયંત્રણ, સંકલિત નિયંત્રણ, એટલે સંકલિત એટલે કે કપાસ પાકમાં જે સંકલિત નિયંત્રણ એટલે કે કોઈ પણ પદ્ધતિ એમાં કલ્ચરલ આવી ગઈ, મિકેનિકલ આવી ગઈ, બાયોલોજિકલ અને કેમિકલ એટલે કે રાસાયણિક બધી પદ્ધતિઓ અપનાવવાની જે રીત હોય છે એને આપણે સંકલિત નિયંત્રણ કહેવામાં આવે છે. તો ચાલો ખેડૂત ભાઈઓ, હવે કપાસના પાકમાં જે ચૂસ્યા પ્રકારની જીવાતનું જે નુકસાન છે એનું સંકલિત નિયંત્રણ કેવી રીતે કરવું એના વિશે હું તમને થોડીક માહિતી આપું. તો ખેડૂત ભાઈઓ, ચૂસ્યા પ્રકારની જીવાતમાં સૌ પ્રથમ તો કોઈ પણ જે જીવાત હોય છે એ સ્ટાર્ટિંગમાં તમામ પ્રકારની જીવાત આવતી નથી, બરાબર. તો એના માટે કપાસની સિઝનમાં દરમિયાન સૌ પ્રથમ પહેલાં આપણને થ્રીપ્સ અને સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળે છે, પછી એના પછી આપણને લીલા તતડિયા, અને જ્યારે નવેમ્બર અને ડિસેમ્બર મહિનો આવે છે એટલે કે શિયાળાની શરૂઆત થાય છે ત્યારે આપણને કપાસમાં મોલોમસીનો ઉપદ્રવ જોવા મળે છે. પણ આ એક એનું સિચ્યુએશન પે સિચ્યુએશનનું આ સ્ટેટસ છે. પણ જનરલી કપાસ પાકની વાત કરશું તો વાતાવરણના ફેરફારને લીધે કપાસ પાકમાં અમુક સમય એવો આવે છે કે તમામ પ્રકારની જીવાતો આવી જાય છે. તો તેના માટે આપણે સૌ પ્રથમ કપાસ પાકમાં કપાસની પાકમાં ચૂસ્યા પ્રકારની જીવાતની વાત કરશું તો કપાસમાં મોજણી માટે, બરાબર, અને કે પૂર્વ અનુમાન માટે આપણે કપાસની અંદર કપાસ પાકમાં પીળા ચીકણા પિંજર પાક લગાવવાના હોય છે. આ રીતે આપણે લગાવવાના હોય છે કે કપાસની જેટલી હાઈટ હોય છે તેનાથી 1 થી 1.5 ફૂટની ઊંચાઈએ કપાસ પાકમાં આ રીતે આપણે ચીકણા પિંજર પાક લગાવીએ તો આપણને આપણા કપાસ પાકમાં આપણને ખબર પડશે કે હવે ચૂસ્યા પ્રકારની જીવાત મારા ખેતરમાં કઈ કઈ આવી છે, કે મોલોમસી આવી છે, લીલા તતડિયા આવ્યા છે, કે થ્રીપ્સ આવી છે, કે સફેદ માખી. તો આ એક પૂર્વ અનુમાન અને મોજણી માટેનું છે, બરાબર. બીજું કે એની સાથે સાથે આપણે પ્રકાશ પિંજર પણ લગાવી શકીએ છીએ કે પ્રકાશ પિંજર એક સારામાં સારું આપણે કોઈ પણ પાક માટે એક બેસ્ટમાં બેસ્ટ ઉદાહરણ છે. એ ચૂસ્યા પ્રકારની જીવાતની સાથે સાથે ઈયળ માટે પણ સારામાં સારું એક નિયંત્રણ એ આપે છે. એટલે આ બે પગથિયા એક પ્રાથમિક અવસ્થાએ આપણે કરવાના હોય છે અને એની સાથે સાથે આપણે બજારમાં જે આપણે એક લીમડા આધારિત દવાઓ જેવી કે લીમડાનું તેલ એનો જો આપણે સારામાં સારી રીતે આપણે ઉપયોગ કરીએ તો પણ ચૂસ્યા પ્રકારની જીવાતનું સારામાં સારી રીતે નિયંત્રણ કરી શકીએ છીએ. અને સાથે સાથે એક ખાસ અગત્યનું કે ખેતરમાં જેટલા પણ પરજીવી અને પરભક્ષીઓ જે આપણે જીવડા છે, બરાબર, એને આપણે એની જાળવણી કરવાની હોય છે. ખેડૂત ભાઈઓ, આ એક ખાસ એક અગત્યનો મુદ્દો છે કારણ કે જેટલા આપણા કપાસ પાકમાં લેડીબર્ડ બીટલ કે લીલી પોપટી એટલે કે ક્રાઇસોપા એવી બધી જે ફૂદા હશે તો એ આપણે કપાસ પાકમાં જે ચૂસ્યા જીવાતોનું છે એ ઓટોમેટિકલી આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ. અને સાથે સાથે એના પછી જો વાત કરશું તો આપણને જૈવિકની વાત કરીએ તો જૈવિકમાં આપણે બિવેરિયા બાઝિયા નામનો પાવડર જે આવે છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એનો પણ એનાથી પણ આપણે સારામાં સારું નિયંત્રણ થઈ શકે છે. અને સાથે સાથે છેલ્લે આપણે રાસાયણિક દવાનો તો આપણે ઉપયોગ કરવાનો જ છે. તો રાસાયણિક દવાનું જો વાત કરું તો ચૂસ્યા પ્રકારની જીવાતોમાં ફક્ત અને ફક્ત ફ્લોનિકામિડ અથવા તો ડિનેટોફ્યુરન અથવા તો ડાયફેનથ્યુરન અથવા તો એસિટામિપ્રિડ, બરાબર, આમાંથી કોઈ પણ એક દવાનો વારાફરતી આપણે જો છંટકાવ કરીએ તો ચૂસ્યા પ્રકારની જીવાતનું સારામાં સારી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. પણ ખેડૂત ભાઈઓ, એક ખાસ એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ આપણે ચૂસ્યા પ્રકારની જીવાતોનો દવાનો જ્યારે સ્પ્રે કરતા હોઈએ ત્યારે એક ખાસ વિનંતી કે કપાસ પાકમાં પાનની ઉપરની સપાટીની સાથે સાથે પાનની નીચેની સપાટી આપણે કવર કરી દઈએ, બરાબર,
ત્યારે આપણે કપાસ પાકમાં જે દવાનો જે છંટકાવ કર્યો છે એનું આપણે 100-100% આપણે રિઝલ્ટ મેળવી શકીએ છીએ. તો ખેડૂત ભાઈઓ, આટલું જો આપણે કરીએ તો ચૂસ્યા પ્રકારની જે જીવાતોનું જે નિયંત્રણ છે એ આપણે સારામાં સારી રીતે આપણે કરી શકીએ છીએ. નમસ્કાર, આભાર.